नमस्कार मित्रों, धोरण 12 आंकड़ा शास्त्र चैप्टर नंबर 4 सामयिक श्रेणी आज आप शीखवाना छे वलण मापवानी बीजी रीत, नाम छे न्यूनतम वर्गोनी रीत। क्यांक सांभळेलू एवुं लागे छे के नहीं? जी हाँ मित्रों, त्रीजा चैप्टर नी अंदर सुरेख नियत संबंध में आपणे आ पद्धति भणी गया छीए, न्यूनतम वर्गोनी रीत। फरीथी याद करी लईए, वलण मेळवानी आ रीत संपूर्ण गाणितिक अने विश्वसनीय छे। सुरेख वलण समीकरण वाई कैप इज इक्वल टू ए प्लस बी टी नू अन्वायोजन करवामां आवे छे। अन्वायोजित रेखाना अचळांको ए अने बी नी किंमतो एवी रीते मेळवामां आवे छे कि जेथी त्रुटिओना वर्गोनो सरवाळो न्यूनतम थाय। मारा ख्यालथी तमने याद आवी ज गयुं, वाई कैप इज इक्वल टू ए प्लस बी एक्स, परंतु अहीं एक्स नहीं आपणो चल सामयिक श्रेणी की अंदर समय आपणो निरपेक्ष चल छे, एटले एक्स की जगह शुं आवी गयुं छे टी। अने ए ने बी ए तो अचळांको छे ज, केम मेळवाय छे तमने खबर ज छे, परंतु अहीं सामयिक श्रेणी में एक ज सूत्रनो उपयोग करीने आ रेखानुं अन्वायोजन करवानुं छे। क्यूँ सूत्र? तमारुं खूब ज फेवरिट पसंदगीनू सरल अने सीधू सीधी रीतनू सूत्र आपड़ी रेखा थशे वाई कैप इज इक्वल टू ए प्लस बी टी। बी मेळवा माटेनू सूत्र बी इज इक्वल टू एन इंटू सिग्मा टी वाई माइनस सिग्मा टी इंटू सिग्मा वाई अपॉन एन इंटू सिग्मा टी स्क्वेर माइनस सिग्मा टी नो स्क्वेर। પહેલામાં એક્સ હતું, એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર, પણ એક્સની જગ્યાએ અહીંયા શું થઈ ગયું? ટી, એટલે આપણું બીનું સૂત્ર થઈ ગયું એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો સ્ક્વેર. એ મેળવો વાય કેપ, સોરી વાય બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, તો એ મળે છે એ જ સૂત્ર, માત્ર એક્સ બારની જગ્યાએ શું થઈ ગયું? ટી બાર. બસ આ એક જ સૂત્રથી આ પદ્ધતિની રીત મેળવવામાં આવે છે, એટલે કે આ એક જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ન્યૂનતમ વર્ગની રીતે સામયિક શ્રેણીના વલણ શોધીશું, જ્યાં એન બરાબર અવલોકનોની સંખ્યા, ટી બરાબર સમય, વાય બરાબર સાપેક્ષ ચલની કિંમત અને વાય બાર સાપેક્ષ ચલનો મધ્યક. ટી બાર બરાબર સમયનો મધ્યક. કેવી રીતે મધ્યક મેળવવો એ તમને ખબર છે, વાય બાર મેળવવો હોય તો સિગ્મા વાય અપોન એન, ટી બાર મેળવવો હોય તો સિગ્મા ટી અપોન એન. તો મારા ખ્યાલથી મિત્રો આના ઉદાહરણની જરૂર છે, તમને આવડે જ છે, એટલે મારા ખ્યાલથી તમે ગણશો તો પણ આવડી જશે. ફર્ક માત્ર એટલો છે કે એક્સની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? ટી. કંઈ વાંધો નહીં, ચાલો તો એક ઉદાહરણ લઈએ જ લઈએ. પ્રકરણ 4 સામાયિક શ્રેણીનું સ્વાધ્યાય 4.2નું પહેલું ઉદાહરણ, એટલે કે પહેલો દાખલો. એક રાજ્યના જુદા જુદા વર્ષોમાં મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે, જેના માટે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરો. ચાલો તો સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાનું છે અને એ પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન કરવાનું છે. વર્ષ આપ્યા છે 2009થી 2015 સુધી, આપણે અનુમાન કરવાનું છે 2017નું. તો સૌથી પહેલાં કોષ્ટકમાં આપણને જે આપ્યું છે લખી નાખીએ. વર્ષ 2009થી 2015 સુધી એમાં વાયની કિંમત અહીંયા એન બરાબર 7 થશે. આ બધું આપ જાણો જ છો એટલે હું થોડું સ્પીડમાં જાઉં છું. હવે વાયનો સરવાળો કરી દઈએ, 49.9, એટલે આપણને મળી ગયા સિગ્મા વાય. હવે લખીએ આપણે ટી. ટી કેમ લખાય ખ્યાલ છે બધાને, પ્રથમ માટે પહેલું જે વર્ષ હોય એના માટે 1, બીજા વર્ષ માટે 2, ત્રીજા વર્ષ માટે 3. તો આ રીતે 1, બીજા વર્ષ માટે 2, 2011 માટે 3, 2012 4, 2013 માટે 5, 2014 માટે 6, 2015 માટે 7. ટોટલ ટીનો સરવાળો થઈ ગયો 28, એટલે આપણને મળી ગયો સિગ્મા ટી. હવે જોઈએ છે આપણે ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર આ ટીનો સ્ક્વેર કરશું તો
એકનો સ્ક્વેર એક, બેનો સ્ક્વેર ચાર, ત્રણનો નવ, ચારનો સોળ, પાંચનો પચીસ, છનો છત્રીસ, સાતનો ઓગણપચાસ, ટોટલ કરી દઈએ 140, એટલે શું થઈ ગયું સિગ્મા ટી સ્ક્વેર 140. હવે આપણે મેળવી લઈએ ટી વાય. ટી વાય એટલે વાય અને ટી આ બંનેનો ગુણાકાર. 7.6 × 1 7.6, 6.9 × 2 13.8, 7.1 × 3 21.3, 7.3 × 4 29.2, 7.2 × 5 36, 6.9 × 6 41.4, 6.9 × 7 48.3. આ ટીવાયનો સરવાળો કરી દઈએ 197.6 સિગ્મા ટીવાય. તો મિત્રો, કોષ્ટક રેડી થઈ ગયું, તમને આવડે જ છે. આટલું જ સુંદર રીતે પ્રેઝન્ટ કરવાનું છે કોષ્ટક, જેથી કરીને આપણને પણ સારા માર્ક્સ મળે. હવે મિત્રો, સૌથી પહેલું કામ ટી બાર અને વાય બાર મેળવીએ. તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન 49.9 ના છેદમાં 7, એટલે વાય બાર થઈ ગયો 7.13. હવે મેળવીએ ટી બાર. ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી અપોન એન 28 ના છેદમાં 7, ટી બાર મળી ગયો આપણને 4. આપણું સમીકરણ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી. તો પહેલાં મેળવીએ બી. બી બરાબર એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન સિગ્મા એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો સ્ક્વેર. હવે એની કિંમતો મૂકીએ તો બી બરાબર એન એટલે 7 ગુણ્યા સિગ્મા ટી વાય 197.6 માઇનસ સિગ્મા ટી 28 ગુણ્યા સિગ્મા વાય છે 49.9 ના છેદમાં એન એટલે 7 ગુણ્યા સિગ્મા ટીનો સ્ક્વેર એટલે 140 માઇનસ સિગ્મા ટીનો સ્ક્વેર એટલે 28નો સ્ક્વેર. મિત્રો, કિંમત કેમ મૂકીએ તો ખ્યાલ જ છે, છતાં પણ આપને ખ્યાલ આવી જશે. હવે આપણે જોઈએ આગળ સાદુરૂપ. બી બરાબર 7 × 197.6 કરીએ. જવાબ મળ્યો 1383.2 માઇનસ 28 × 49.9 કરતાં જવાબ મળે છે 1397.2 ના છેદમાં 7 × 140 એટલે 980 માઇનસ 28નો સ્ક્વેર 784. સાદુરૂપ આપીએ આગળ. બી બરાબર માઇનસ કરતાં જવાબ મળ્યો -14 છેદમાં 196. ભાગાકાર કરતાં બી બરાબર -0.7, સર્કલથી બનાવી દીધું, ફાઇનલ જવાબ નથી માટે. તો બીની કિંમત આપણને મળી ગઈ -0.07. હવે મેળવીએ એ. એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ટી બાર. એ બરાબર વાય બાર 7.13 અહીંયા છે જ, માઇનસ બીની કિંમત -0.07 ગુણ્યા ટી બાર 4 મળ્યો છે આપણને, એટલે 4. એ બરાબર 7.13 પ્લસ માઇનસ માઇનસ શું થઈ ગયા, પ્લસ 0.28, માટે એ બરાબર 7.41. એને પણ આપણે રાઉન્ડમાં બતાવ્યું કારણ કે ફાઇનલ જવાબ નથી. એ અને બીની કિંમત મળી ગઈ. આપણે સમીકરણમાં મૂકીએ એટલે આપણે સમીકરણ મળે વાય કે બરાબર 7.41 માઇનસ 0.07 ટી. સૂત્રમાં પ્લસ છે પણ અહીંયા બીની કિંમત માઇનસ આવતા આપણે ડાયરેક્ટ શું મૂકી દઈએ છીએ, માઇનસ. તો આપણે એને બોક્સમાં દર્શાવી દઈએ તો આ આપણને સમીકરણ મળી ગયું, પહેલો જવાબ મળ્યો. હવે આપણને એમ કીધું છે કે 2017 માટેનો મૃત્યુ દર. તો વર્ષ 2017, 2015 માટે આપણો ટી કેટલો છે 7, 2016 માટે કેટલો થાય 8, અને 2017 માટે 9. માટે અહીંયા લખ્યું છે કે 2017 કાઉન્સમાં ટી બરાબર 9 માટે મૃત્યુદરનું અનુમાન. તો આ સમીકરણ આપણે લઈ લઈએ છીએ વાય કે બરાબર 7.41 માઇનસ 0.07 ટી. એમાં આપણે ટીની કિંમત મૂકશું કેટલી, 9. તો વાય કેપ બરાબર 7.41 માઇનસ 0.07 ગુણ્યા 9. વાય કેપ બરાબર 7.41 માઇનસ 0.63, માટે વાય કેપ બરાબર 6.78. એને પણ બોક્સમાં બતાવી દઈએ. તો વર્ષ 2017 માટે મૃત્યુદરનું અનુમાન વાય કેપ કેટલું આવ્યું, 6.78. તો મિત્રો, આ દાખલાઓ તમને આવડે જ છે, છતાં પણ આપણે એક દાખલો ગણી લીધો એટલે તમને ખ્યાલ પણ આવી જાય. તો મિત્રો, આ રીતના દાખલા ગણજો. અહીંયા આપણે અટકશું.
नवा वीडियो में नवी रीत साथ मळशु। त्यां सुधी भणता रहो, आगळ वधता रहो। खूब खूब धन्यवाद।